લખવામાં આવ્યું છે એક ગુંડો છોકરીઓને વેચનારો બૂટલેગર ઝવેરી ગેંગનો સાગરે પોતાના પતિ માટે આવું સાંભળીને એક પત્ની પર શું વીતતી હશે ને તે તને ત્યારે ખબર પડતી જ્યારે તને પતિ હોય છતાં ધણીએ વિધવાની જિંદગી જીવનારી તું તને શું ખબર કે પતિ જેલમાં હોય તો એક પત્નીની હાલત શું થાય છે જો આજ હો મને જીતના સમાચાર છાપામાં શું આવ્યા ત્યારથી મારું ઘરની બહાર નીકળવાનું અઘરું થઈ ગયું છે રણજીતની સાથે સાથે મારા મોઢે પણ કલંક લાગી ગયું છે આજે લોકોએ મને ગુનેગાર ગણીને મારા મોઢે અકાળી સહી ચોપડી છે જો 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 મારી શું હાલત છે સારિકા ખબરદાર મમ્મી આજે આ કામવાળીનું ઉપરાણું લીધું છે ને તો જેલમાં જઈને જુઓ મમ્મી કે રણજીતની શું હાલત છે સારિકા મમ્મી તમારા મોઢે લાગેલા આ સહીના ડાઘા તો ધોવાઈ જશે પણ તમને એ વાતની ચિંતા હોવી જોઈએ કે તમારા જીવતરમાં જે કાળાશ છે એ કેમ સાફ થશે લક્ષ્મી રણજીત ફુવા જેવા પતિના બહુ હો એના કરતા તો મારી જેમ છતા ધણીએ વિધવા બનીને જીવવું વધુ સારું સારી કફો આવા કાળા કરતું જો મારા પતિએ કર્યા હોત ને તો મેં તમાચો કોઈ બીજાને નહીં મારા પતિને જ માર્યો હોત મોઢેથી કાળા કલંક લૂછવા કરતા એમના નામનું સેથીનું સિંદૂર જ ભૂસી નાખ્યું હોત આજ સુધી હું ચૂપ રહી રણજીત ફુવાની કરતૂતો સામે આંખ આડા કાન કરતી રહી એમ માનતી રહી કે એમને માત્ર આ ઘરની મિલકતમાં રસ છે પણ એમની આ કરતૂતોથી આ ઘરની મિલકત નહીં એ નિર્દોષ છોકરીઓની આબરૂ લૂંટાઈ જાત પેલા ઝવેરીની કેદમાં અમારી શું હાલત હતી તમે જાણો છો સતત અમારો જીવ ફફડી રહ્યો હતો મારી સાથે બીજી બે છોકરીઓ પણ હતી આમ અંધારા ઓરડામાં એક જનાવર જેમ આંખો ફાડીને રાહ જોતું હોય ને કે હમણાં કોઈક આવશે ને એમનું વધ કરશે એમ જ અમને પણ થતું કે એક માણસ આવશે અમારા વાળ પકડશે અમને બહાર લઈ જશે અને અમારા શરીરનો સોદો કરી નાખશે જે કંઈ પણ કર્યું છે ને સારિકા ફોઈ મને એ વાતનું અભિમાન છે મારી સાથે સાથે 12 નિર્દોષ છોકરીઓનું જીવતર પણ નરક થતા અટક્યું છે આજે આ ઘર આ પરિવારની શાખની તમને જો એટલી ચિંતા હોય ને તો પારગતિ આપીને આવો રણજીત ફુવાને કાયમ અને જીવો એકલા માથું ઊંચું રાખી એક વાત યાદ રાખજો સારિકા પરિવાર દાદા દાદીના જીવતર આખાની મૂડી છે કોઈના પણ હાથે હું એને અભડાવવા નહીં દઉં તમે મને કામવાળી ગણો છો ને એક વાત યાદ રાખજો કે ઘરનો કચરો સાફ કરવો એ પણ મારું જ કામ છે મમ્મી જો આની ચીબડી તો જો હા
સાચું તો બોલી રહી છે લક્ષ્મી સારિકા. મમ્મી હા મેં જ તને આશીર્વાદ આપ્યા હતા સારિકા કે અખંડ સૌભાગ્યવતી ભવ. પણ આજે હું જ તને કહું છું કે વિધવા થઈને આ ઘરમાં બેઠી હો તો વધારે સારું થાત. અંબિકા ભાભી તમે હું શું કહું સારિકા બેન, મિલકત માંગી હોત ને તો આપી દે, પણ માફી આવા કારસ્તાન માટે કેવી રીતે અપાય? તમે તો આ ઘરના દીકરી છો, તમારે રહેવું હોય તો અહીંયા રહી શકો છો, પણ લક્ષ્મી અહીંથી ક્યાંય નહીં જાય. તો રણજીત ગુનેગાર સાબિત થઈ ગયો તો રણજીતને 4-5 વર્ષની જેલની સજા થઈ જશે. હા તો આટલા વર્ષ સુધી રણજીત કુમારની રાહ ન જોવી હોય તો છૂટાછેડા લઈ લે એની સાથે અને રહી જા આખી જિંદગી આ ઘરમાં, અમે રાખીશું, તું ચિંતા નહીં કરતી. આ કામ વાળીના લીધે તમે મને ઉપરાનું એનું જ લેવાય જે સાચું હોય. તારા લીધે મારો પતિ જેલ ભેગો થઈ ગયો છે, હવે તું જોજે મારા લીધે તારા નસીબમાં પતિ જ નહીં હોય. લક્ષ્મી દવાની અસર નીચે હતી એટલે એને શોધનને ઓળખ્યો નહીં. મમ્મા, લક્ષ્મીએ શોધનને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. અમા આજ સુધી મેં આપણે જે પણ કંઈ વિચાર્યું લક્ષ્મી માટે એ ખોટું. મેં ગુસ્સામાં આવી જઈને રણજીત ફુઆને કહી દીધું કે લક્ષ્મીને વેચી નાખવી હોય તો વેચી નાખો. મારી આ એક ભૂલના લીધે લક્ષ્મી કેટલું બધું સહન કર્યું છે મમ્મા. ભગવાન ના કરે એની સાથે કંઈક અજુગતું થઈ ગયું હોત મમ્મા તો મારી જાતને આખી જિંદગી માફ ના કરી શકતી. એટલે શોધન ત્યાં મુંબઈ લક્ષ્મીને બચાવવા માટે ગયો હતો? હા. તને કયા વિના? મને કહ્યું હોત તો મેં એને જવા દીધો હોત મમ્મા. અને અને એને જે પણ કર્યું ને એ ઠીક જ કર્યું છે. શોધનને ગુંડા સાથે જ્યારે મારામારી કરતો હતો ત્યારે ઘાયલ થઈ ગયો હતો અને અત્યારે મુંબઈની કોઈ હોસ્પિટલમાં એડમિટ છે. એટલે લક્ષ્મી અને જીગર બંને સાથે એને શોધવા માટે મુંબઈ જઈ રહ્યા છે. શું જીગર સાથે લક્ષ્મી શું કામ મુંબઈ જાય? હા જીગર સાથે મુંબઈ તારે જવું જોઈએ શ્રુતિ. ના મમ્મા, મેં જ લક્ષ્મીને કહ્યું છે જવા માટે. લક્ષ્મી સાચે શુકન્યાર છે શોધન માટે. શ્રુતિ, આજ સુધી ઘણી વાર એવું બન્યું છે મમ્મા કે શોધનનો જીવ લક્ષ્મીના લીધે બચ્યો હોય, અને એટલે જ જીગર સાથે જો લક્ષ્મી હશે ને તો શોધન સાજો સમો જલ્દી ઘરે પાછો આવી જશે. વોટ્સ રોંગ વિથ યુ શ્રુતિ? શું કરી રહી છે તું? હા તું સામે ચાલીને લક્ષ્મીને શોધન પાસે મોકલી રહી છે? મમ્મા, લક્ષ્મી બહુ જ સારી છોકરી છે. એ તારી શોક્ય પણ છે. પણ આવી શોક્ય માટે આજે મને ખુશી થાય છે. વોટ? જેને ગળાનો ફાંસો સમજતી હતી એ તો શોધન માટે માંદડ્યું હતું અને છે. શું બોલી રહી છે તું આ શ્રુતિ? મારે મન લક્ષ્મી આજે સ્વીટું જ. ભૂલ ભૂલ કરી રહી છે તું શ્રુતિ, ફરીથી એ જ ભૂલ કરી રહી છે. અરે આવું કરીને તું શોધનને ગુમાવી બેઠીશ. જો સ્વીટું જીવતી હોત અને એને શોધન ગમતો હોત તો. શ્રુતિ, હું જઉં છું મમ્મા. મેં તો લક્ષ્મીને માફ કરી દીધી છે, બને તો તું પણ કરી દેજે. આજે મારું ઘર શોધન સલામત છે તો એ લક્ષ્મીના લીધે છે. આજે માફી આપી છે, કાલે શોધન પણ આપતા વાર નહીં કરે શ્રુતિ.